હું પોતાને જેવો માનું નહીં એવો બની જાઉં છું. હું પોતાને જેવો માનું ને એવો બની જાઉં છું. ફરી એકવાર, હું પોતાને જેવો માનું એવો બની જાઉં છું. તમે જેવા પોતાને ફાધર માનશો ને, એટલે તમારા બધું જ બિહેવિયર તમારા ચાઇલ્ડ સાથે, બાળક સાથે કેવું થઈ જશે? ફાધર જેવું થઈ જશે. અને જેવું તમે પોતાના હસબન્ડ માનશો, એટલે તમારું બિહેવિયર, વ્યવહાર, એક્શન બધી કોના જેવી થઈ જશે? થશે. જેવું પોતાને માનો એવા રજનીભાઈ, ક્યારે તમે એવું વિચારો કે ના, હું સજનીની વાઇફ છું? વિચારતા જ નથી, વિચારતા નથી માટે એવા થતા નથી. જો તમે વિચારતા હો તો તમે એવા થતા હો, રાઈટ? મને બરોબર એવું લાગે છે કે તમે ક્યારેય પોતાને ભગવાન માનતા નથી. કેટલા પોતાને ભગવાન માને છે. એમ્બિલની આ ઓળી, નવ પદની આરાધના, અને નવ પદમાંથી પહેલું પદ હોય અરિહંત પદ, કેટલા પોતાને અરિહંત માને છે. જેવા જેવું તમે પોતાને માટે માનો ને, ફર્સ્ટ લાઈન યાદ કરો પાછી, તમે પોતાને જેવા માનો ને એવા એવા બની જાઓ છો. તમે પોતાને અરિહંત માનતા જ નથી, એટલે તમે ક્યારેય અરિહંત, જેની કલ્પના હોય, બાળક નાનો હોય ત્યાંથી કલ્પના હોય, પેપરના પ્લેન બનાવીને શું બનવાની, પાયલટ બનવાની કલ્પના હોય, ઇમેજિનેશન હોય, એની અંદરમાં એ ભાવ થતો હોય, તો મોટો થઈને શું બની જાય? હેલો, ફરી એક વાર તમને પ્રશ્ન પૂછું છું, ફિર એક વાર મેં આપકો ક્વેશ્ચન પૂછ રહા હું, ક્યા અપને આપકો, અપને આપકો ભગવાન કિતને માનતે હૈ? કિસકો લગતા હૈ કે હા, મેં ઇન ફ્યુચર ભગવાન હું, મેરા ફ્યુચર ભગવાન હી હૈ, એસા માનને વાલે કિતને હૈ? કે ના, મારું ફ્યુચર, મને પાકો વિશ્વાસ છે, એક વાર હું ભગવાન બનીશ, 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 સચ. કેટલા એવું માનું છું? તમને કોઈ પૂછે, આપકો કોઈ પૂછ લે કે એમ્બિલની ઓળી શું કામ કરવાની, તપસ્યા કે એમ્બિલ કેમ કરવાની, એનાથી આગળ વધીને ધર્મ કેમ કરવાનો, એનાથી આગળ સાધના કેમ કરવાની, તો તમારો જવાબ શું હોય? ધર્મ હમ કરતે હૈ, બોલો, ધર્મ હમ કરતે, અમારી સાધના કે લીએ, સિદ્ધિ કે લીએ, આરાધના કે લીએ, આત્મા કે કર્મો કો ક્ષય કરને કે લીએ, ઓર લાસ્ટ મેં, લાસ્ટ મેં, લાસ્ટ મેં ભગવાન બનના હૈ? એસે કિતને લોગ હૈ કે મુજે લાસ્ટ મેં ભગવાન બનના હી હૈ, અંદર કા સંકલ્પ હૈ કે મેરા ફ્યુચર ભગવાન હી હૈ, એવા કેટલા લોકો જ એટલા સભામાં બેસો, બાકી આવું છું. ક્યું કે યાદ રખો, હમ તો ભાવિ કે ભગવાન બનાને કે લીએ યહાં પર આયે હૈ. હમ આપકો ભાવિ કે ભગવાન બનાને કે લીએ આયે હૈ. આપ જૈસે વૈસે સંસારી રહેના ચાહતે હો તો ફિર મુજે કોઈ મહેનત કરને કી જરૂરત નહીં. કિસકો ઇસમે સે, કિન કિન કો ઇસમે સે, આપ જીતને ભી હો ઉસમે સે કિસકો ભગવાન બનના હૈ? હેલો, બનના હૈ, રાઈટ? પક્કા? જિસકો ભી ભગવાન બનના હો, ઉસકા ફર્સ્ટ સ્ટેપ અપને આપકો ભગવાન માનને કી શરૂઆત કર દો. અપને આપકો ભગવાન
मानने की शुरुआत कर दो। मेरे में अरिहंत का अंश है और इसलिए मेरे में अरिहंत का अंश है, इसलिए मुझे लग रहा है कि मेरा फ्यूचर क्या है। अपनो प्रॉब्लम है कि तुम्हें पोतानी जातने कोकने दीकरी बहु मानो, हो एनी दीकरी छु, तुम्हें कोकने तुम्हें पोतानी जातने ना हो एनी वाइफ छु, नहीं हो एनी मदर छु, नहीं हो एनी सिस्टर छु, नहीं हो एनी काकी छु, नहीं हो एनी फिया छु, नहीं हो। आगर बोलो, आगर नहीं, आगर कहीं नहीं, पण तमे क्यारे એવું માનો કે ના હું બધા ભક્તો હશે અને હું ભગવાન હોઈશ, હલો બધા ભક્તો હશે હું ભગવાન હોઈશ, આવું કેટલા માને? અને જે માને નહીં એ ક્યારે બને ખરા? જે માને તે બને, જે પોતાની માટે વિચારે તે બને, જેની પોતાની માટેની કલ્પના હોય એ બને, જેનો પોતાની માટેનો વિશ્વાસ હોય એ બને, જેનો પોતાની માટેનો વિશ્વાસ નહીં એ ક્યારે બને ખરા? હલો હલો, તમને પૂછું છું, કોઈ પૂછે કે એમ્બિલની ઓળીમાં અરિહંત બનવાની આરાધના, અરિહંત પદની આરાધના એટલે શું? પોતાનામાં અરિહંતનો વાસ એવો વિશ્વાસ, એનું નામ નમો અરિહંતાણમ, ખુદ કે અંદર ને અરિહંત કા વાસ, એસા ખુદ પર વિશ્વાસ, वो होता है नमो अरिहंताण। लेकिन ना हमारे अंदर में अरिहंत का वास है, ना मेरा फ्यूचर अरिहंत है ऐसा विश्वास है, तो फिर हम अरिहंत बनेंगे कि नहीं बनेंगे, तो फिर हम बन पाएंगे नहीं बन पाएंगे? हमारा सबसे बड़ा एक वीक पॉइंट क्या, हम अपने आप के अवगुणों को देख देख कर अपने अवगुणों को देख देख कर, मैं तो ऐसा ही हूं, मेरे में तो बहुत गुस्सा है, मेरे में बहुत राग है, मेरे में बहुत विकार है, मेरे में बहुत इच्छा है, मेरे में मेरे सेल्फ का कोई कंट्रोल नहीं, मेरे में भगवान बनने के कोई लक्षण नहीं है। अवमानवा वाला कितना वधारे के ओछा, અવમાનવા વાળા પોતાની જાત માટે નેગેટિવ હોય એવા કેટલા હાથ ઉપર કરો, હા મને મારી પર એમ થાય કે હું તો આવો જ છું, મને વિચાર આવીને એમ જ વિચારે કે મારામાં તો કાંઈ છે જ નહીં, મને એમ થાય કે હું કેટલું કંટ્રોલ કરું, મને તો ગુસ્સો આવી જ જાય છે, મને એમ લાગે કે મારામાં તો કાંઈ, લેકિન કઈ લોગ એસે હોતે જો અપને આપ પર, જો અપને આપ પર વિશ્વાસ નહીં, મુજે લગતા હૈ કે મુજે અરિહંત શબ્દ કાન મેં આયા હૈ ના, કરોડો કે કાન મેં, કરોડો કે મન મેં, કરોડો કે હૃદય મેં, અરિહંત શબ્દ હી નહીં, અરિહંત ક્યા હૈ વો વિચાર ભી નહીં હૈ મેરે અંદર મેં, ઇસલિયે મેં લકી હું, મુજે લગ રહા હૈ કે મેરે કાન મેં અરિહંત શબ્દ ઇસલિયે આયા હૈ કે મેરા ફ્યુચર, બોલો પોતાને લકી કેટલા માનો છે? મારા કાનમાં નમો અરિહંતાણમ શબ્દ આવ્યો છે, મારા જેવો લકી કોણ હોઈશ કે આવું કેટલા માનો છે? મારા કાનમાં જન્મથી, મારા કાનમાં જન્મથી નમો અરિહંતાણમ શબ્દ આવ્યો તો મારા જેવો લકી હોઈ ન શકે, કેમ કે નમો અરિહંતાણમ શબ્દ મને પ્રેરણા આપી છે, નમવાની નહીં બનવાની પ્રેરણા આપી છે, મને નમવાની નહીં બનવાની પ્રેરણા આપી છે કે મારું ફ્યુચર આજ નહીં તો કાલ, બોલો મારું ફ્યુચર આજ નહીં તો કાલ, મન લાગે છે હું અરિહંત બનીશ, એવું મને લાગે તો છે કે હું અરિહંત બનીશ, પણ હવે ગુરુદેવ કહે છે એટલે જેની વાત ન માલી એ વ્યક્તિ નકામી, જેની વાત ન માલી એ વ્યક્તિ, અને જેની વાતમાં અરિહંતતા, સુરવીરતા, અડગતા, ધૈર્યતા, એ અરિહંત બને કે ના બને? આપણે આપણે શું બનીએ પંચમી? આપણે શું બનીએ? હા આમ તો છે, આમ આમ મને મન તો બહુ થાય, મને એમ્બિલની ઓળી કરવાનું મન તો થયું છે, મને એમ્બિલ કરવાનો વિચાર તો આવ્યો હતો, પછી એમ થયું કે માથું દુખશે તો શું થશે, પછી એમ સવારે નાસ્તો કરી દો, પછી બપોરે જોઈશ, એવું હશે તો બપોરે એમ્બિલનું જમી લઈશ, પણ મારાથી કાંઈ જે પોતાની માટે પોઝિટિવ ના હોય એનું ફ્યુચર ક્યારેય પોઝિટિવ ના હોય। I am responsible શેની માટે? બોલો, મારા અરિહંત બનવા માટે પણ હું જ રિસ્પોન્સિબલ છું, મારા અરિહંત ન બનવા માટે પણ કોણ છે? સવારથી આજ એમ્બિલની ઓળીનો પહેલો દિવસ હતો, ચાલુ અરિહંત બનીને આજ પારસ્થમમાં જાઉં, ચાલ આજ અરિહંત બનીને પારસ્થમમાં જાઉં,
કેટલાને વિચાર આવ્યો હતો. હું નીચે ઉતરતો હતો ને સ્ટેપ્સ, હું નક્કી કરીને આજે તો અરિયંદ બનીને પાટ ઉપર બેસવું જ. હેલો, આજ તો અરિયંત બનીને પાઠ પર બેસવું છે અને મારા ભવિષ્યના સમોસરણનું આજ મારે બુકિંગ કરાવી લેવું છે. કેટલા લાગે છે કે હું તો ભવિષ્યમાં સમોસરોની વચમાં બેઠો હોય છે, એવું કેટલા લાગે છે? મને તો મારા પર વિશ્વાસ છે, પણ તમારા મને કેટલા વિશ્વાસ છે કે ગુરુદેવ છે ને એ એક દિવસ અરિયંતની જગ્યા પર બેઠા હશે, એવું કેટલા માનો છે? મારો વિશ્વાસ છે ને એટલે તમારામાં વિશ્વાસ આવશે. શું મારામાં મારી માટેનો વિશ્વાસ ન હોય તો તમારામાં પણ વિશ્વાસ આવી શકે કે ના આવી શકે? પણ એવું તમારી માટે ક્યારે થશે? મારો શિષ્ય શિષ્ય રહેવો જોઈએ કે મારો શિષ્ય ભગવાન બનવો જોઈએ? હલો, તમને પૂછું છ, મારો શિષ્ય શિષ્ય રહેવો જોઈએ કે મારો શિષ્ય ભગવાન હોવો જોઈએ? હું તમને ભગવાન જોવા ઈચ્છતો હોઈશ કે હું તમને શિષ્ય જોવા ઈચ્છતો હોઈશ? એવું નહીં માનતા હું કે હમણાં ઇલેક્શન ચાલે છે એટલે બધા ઓલા સપના બતાડે, હું તમને સપના બતાડું છ, હું તમને સપના બતાડતો, હું તમને સપનાને સાકાર કરવાની રીત બતાડું છ. અને એ સપનાને સાકાર કરવાની રીત એક જ છે, ફર્સ્ટ લાઈન, હું પોતાને જેવો માનું છું એવો હું બની જાઉં છું. હું પોતાને જેવો માનું છું એવો હું બની જાઉં છું. હું મને અરિહંત માનું છું એટલે મને પાક્કો વિશ્વાસ છે કે હું અરિહંત બોલો બનશો કે નહીં બનો. ક્લોઝ યોર આઈસ, ક્લોઝ યોર આઈસ, માત્ર પ્રવચન નહીં, મને લાગે છે, બોલો મને લાગે છે હું પણ ભવિષ્યનો ભગવાન છું. મને લાગે છે હું પણ ભવિષ્યમાં અરિહંત બનીશ. મને પૂર્ણ વિશ્વાસ છે, મને મારા આત્મા પર પૂર્ણ વિશ્વાસ છે. મારો આત્મા જાગૃત થયો છે, મારો આત્મા સાવધાન થયો છે. મારા ગુરુ મને પ્રેરણા આપે છે, મને પૂર્ણ વિશ્વાસ છે હું એક દિવસ અસ્ત કર્મોને ક્ષય કરનારો, કર્મ બંધન થી મુક્ત થનારો હું અરિહંત બનીશ, હું અરિહંત બનીશ. મને દેખાય છે મારા આત્મા ઉપરથી સર્વ કર્મો, સર્વ દોષો, સર્વ પાપ, સર્વ ભૂલ, સર્વ ક્ષતિઓ ક્ષય થઈ રહી છે, ક્ષય થઈ રહી છે. મને મારું ફ્યુચર દેખાય છે, મારા દોષો નષ્ટ થઈ રહ્યા છે. મારો આત્મા ધીરે ધીરે શ્વેત, ઉજ્જવલ, શાંત, પવિત્ર, વિતરાગ, અરિહંત બની રહ્યો છે. મને પૂર્ણ વિશ્વાસ છે એક દિવસ સમોસરણ ચડતા ચડતા, સમોસરણની મધ્યમાં બેસતા બેસતા, મારી અરિહંત સ્વરૂપની અનુભૂતિ કરતા, મારા આત્માની ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ દશાઓ પ્રગટ થશે. હે નમો અરિહંતાણમ, હે અરિહંત પરમાત્મા, તમે આજ પરમાત્મા, હું ફ્યુચરનો પરમાત્મા, તમે આજ ભગવાન છો, હું તમારું શરણ ગ્રહણ કરું છું. મને વિશ્વાસ છે જેના શરણે જઈએ એના જેવા થઈએ, જેના શરણે જઈએ એના જેવા થઈએ. મને વિશ્વાસ છે હે અરિહંત, હું તને નિહાળું છું. તું અરિહંત, હું અરિહંત, તું અરિહંત, હું અરિહંત. તારામાં ને મારામાં, તારામાં અને મારામાં, તારામાં અને મારામાં, તારામાં ને મારામાં, તારામાં ને મારામાં, મારામાં તારામાં,
તારા માં અને મારા માં કોઈ ભેદ નહીં, હું સરીખો તુજ સરીખો, હું સરીખો તુજ સરીખો. પ્રભુ આજથી મારો આત્મા સંકલ્પ કરે છે, મારા અરિહંત બનવાની શરૂઆત કરે છે, મારો આત્મા અરિહંત બનવાની શરૂઆત કરે છે. મને સમજાય છે મોહ વળગેલો છે, મને સમજાય છે રાગ ભરેલો છે, મને સમજાય છે ક્રોધ વ્યાપ્ત છે, મને સમજાય છે ઈર્ષાનો પાર નથી, મને સમજાય છે દોષો અપાર છે. પણ પ્રભુ મારો મારા પરનો વિશ્વાસ અખૂટ છે, મને વિશ્વાસ છે આ ભવે તમે મળ્યા છો મને તમારા જેવા બનાવવા માટે, આ ભાવમાં તમે મળ્યા છો મને તમારા જેવા બનાવવા માટે. અને એટલે મારો વિશ્વાસ છે, મારો વિશ્વાસ છે એક દિવસ મારા શ્વાસ અરિહંતના શ્વાસ હશે, એક દિવસ મારા શ્વાસ અરિહંતના શ્વાસ હશે, એક દિવસ મારા શ્વાસ વિતરાગના શ્વાસ હશે. હું બનવાનો છું, હું બનવાનો છું, હું અવશ્ય બનવાનો છું. આ દેહથી મુક્ત થવાનો છું, આ રાગથી મુક્ત થવાનો છું, આ મોહથી મુક્ત થવાનો છું. હું એક દિવસ ભગવાન બનવાનો છું, હું એક દિવસ અરિહંત બનવાનો છું, હું એક દિવસ અરિહંત બનવાનો છું. હું આજ કલ્પના કરું છું એક દિવસ ધન્ય ફળ આવી રહી છે. હું સાધના આરાધના માટે જંગલોમાં ઉભો હોઈશ, મારી કઠોર સાધના ચાલતી હશે, કષ્ટોને ઉપસર્ગો સહન થતા હશે, સ્વાદ પર વિજય મેળવી લીધો હશે. અને મેં મારા આત્માને કર્મોથી મુક્ત થવાનો એ અવસર આપ્યો હશે. અને ધીરે ધીરે નાનાવણી કર્મ ક્ષય થઈ રહ્યા હશે, દસનાવણી કર્મ ક્ષય થઈ રહ્યા હશે, મોહને રાગ ક્ષય થઈ રહ્યો હશે. અને મારા અંદરમાંથી અનુભવાય, અને મારા અંદરમાંથી અનુભવાય કે મારી ભગવાન બનવાની પળ આવી ગઈ છે, મારી ભગવાન બનવાની ક્ષણ કેવી હશે. હું આજ કલ્પના કરું છું મારી ભગવાન બનવાની કેવી ઉત્તમ ક્ષણ હશે. અને મારી અંદરમાંથી શુદ્ધ શ્વેત વ્હાઇટ લેશિયા પ્રગટ થતી હશે, શુદ્ધ શ્વેત વ્હાઇટ લેશિયા પ્રગટ થતી હશે. અને મારો આત્મા શુદ્ધ બનતો હશે, કલ્પના કરો કેવો હશે. હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ, એક અપૂર્વ આનંદ મારા આત્મામાંથી પ્રગટ થઈ રહ્યો છે. એક સિદ્ધ દશાની, એક નિર્વિકલ્પ દશાની અનુભૂતિ થઈ રહી છે. મને સમજાય છે, મને સમજાય છે અરિહંતતા, વિતરાગતા, નિર્વિકલ્પતા. પ્રભુ રાજમહેલ છોડીને જે અવર્ણની અનુભૂતિ માટે, જે ભગવાન બનવા માટે તમારો પુરુષાર્થ જાગ્યો હતો ને પ્રભુ, હવે સમજાય છે તમારો આનંદ કેવો અનેરો હતો. પ્રભુ હવે સમજાય છે તમારો આનંદ કેવો અનેરો હતો. મને અનુભવાય છે અત્યારે કોઈ વિકલ્પ નથી, કોઈ વિચાર નથી. આત્માની શુદ્ધ દશાનો, આત્માની પરમ શુદ્ધ દશાનો અહેસાસ થઈ રહ્યો છે, અહેસાસ થઈ રહ્યો છે, અહેસાસ થઈ રહ્યો છે.
हूँ सिद्ध बुद्ध निरंजन निराकार अरिहंत स्वरूपे विराजमान छू। भरो आत्मा अरिहंत तानो एहसास करे अनुभव अरिहंत तानो अनुभव अरिहंत तानो अनुभव मारो विश्वास मारो विश्वास मारो एहसास अनुभवो स्वयं ने अरिहंत रूप में अनुभवो ये दिव्य समोसरण से मध्य भाग मत में विराजमान छो सर्व कर्म क्षय थी गया से अने तमे ये दिव्य अनुभूति करता छो न रोग छे न सुख छे न दुख छे न दरिद्रता छे न पीड़ा छे न शरीर छे केवी उत्तम आत्मदशा प्रगट थई रही छे કેવી ઉત્તમ આત્મદશા પ્રગટ થઈ રહી છે કેવી ઉત્તમ આત્મદશા પ્રગટ થઈ રહી છે પ્રભુ તારા શરણે રહીને બસ અનુભવો 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 માત્ર એક શાંતિના અહેસાસ અનુભવો માત્ર એક શાંતિના અહેસાસ હું જે માનું છું એ જ બને છે હું પોતાને જે માનું છું એવો જ હું બની જાઉં છું આવ હે આત્મા આવ હે આત્મા તારી અરિહંત બનવાની શરૂઆત થઈ રહી છે જો કેવો આ નિર્વિકલ્પ આનંદ છે આજ તારી સિદ્ધ દશાના અનુભવને તું તારા અંતરમાં કંડારી લે એ દિવ્ય આંખો એ તેજોમય આત્મ સ્વરૂપ એ તેજોમય આત્મ સ્વરૂપ આવ હે આત્મા તારી એ સિદ્ધ દશાનો અહેસાસ કર
સમોસરની મધ્યમાં ભગવાન તરીકે તારા આત્મદેવને બિરાજમાન કર. જો તારું કેટલું શ્રેષ્ઠ ફ્યુચર છે, તારા ગુરુ તારો આ ફ્યુચર જોઈ રહ્યા છે. હે આત્મને વિશ્વાસ રાખ. કેવી ધન્ય પળ હશે, કેવી ધન્ય ક્ષણ હશે. મારી ભગવાન પણાની આ શ્રેષ્ઠ અનુભૂતિ, મારી આ ભગવાન પણાની શ્રેષ્ઠ અનુભૂતિ શરણે રહું, તારા જેવો થાઉં, મારા અંતરનો એ જ નાદ પ્રભુ. તારા શરણે રહું, તારા જેવો થાઉં, મારા અંતરનો એ જ નાદ પ્રભુ. આ ભવના બંધન તોડી, આ ભવના બંધન તોડી, હું આવ્યો તારે દ્વાર પ્રભુ. તારા શરણે રહું, તારા જેવો થાઉં, મારા અંતરનો એ જ નાદ પ્રભુ. ચાલો બધા ભગવાન eyes open. હું પોતાને જેવો માનું છું એવો હું બનું છું. જો હું પોતાને હસબન્ડ માનીશ તો હસબન્ડ બનીશ, અને જો હું પોતાને અરિહંત માનીશ તો હું તમે કોઈ કંપનીમાં મેનેજર બનશો તો તમે મેનેજર રૂપનું બિહેવિયર કરશો, પ્યુન બનશો તો પ્યુન રૂપનું, અને એમડી હશો તો રાઈટ. તમે પોતાને જેવું માનશો એવું જ તમારું શું હશે, રાઈટ, બિહેવિયર હશે કે નહીં હોય. આપણે પોતાને જેવું માનીએ એવું જ બિહેવિયર કરતા હોઈએ, અને એટલે જ આપણે પોતાને ક્યારેય ભગવાન નથી માનતા, એટલે ભગવાન જેવું બિહેવિયર પણ. ધર્મ શું શીખવાડે છે? ધર્મ આપણને શીખવાડે છે સોહમ. ધર્મ આપણને શીખવાડે છે સોહમ, અને સોહમ શબ્દની વ્યાખ્યા છે તે ભગવાન હું છું, તે ભગવાન હું છું. એ શબ્દની વ્યાખ્યા છે સોહમ, તે હું છું. અને તે હું છું એમાં જે માનીએ નહીં એવા આપણે અહીંથી બહાર નીકળશું. અહીંથી જેવા બહાર નીકળશું ભગવાન હવે જઈ રહ્યા છે. જેવા તમારા ઘરમાં તમે પ્રવેશ કરો ને પોતાની સેલ્ફને કહો ભગવાન હવે ગૃહસ્થીના ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે.
જેવા તમે આહાર લ્યો ને, હવે ભગવાનનો આહારનો સમય થયો છે. હેલો, કલ્પના તો કરો કે પોતાની માટે આવા બે શબ્દ, બે લાઈન તમે એકવાર બોલતા હશો ને, એ બોલવામાં પણ તમારા 3.5 કરોડ રોમરાઈ છે ને. તમારા ઘરમાં તમે પ્રવેશ કરતા હો, જો તમે બોલતા હશો કે ભગવાન વિહરતા વિહરતા હવે કોઈ ગૃહસ્થીના ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. પ્રોબ્લેમ શું થશે ખબર? તમે પોતાને ભગવાન માનશો અને સામેવાળા, એટલે સામેવાળા તમને ભગવાનથી બોલાવશે કે શેતાનથી બોલાવશે, એટલે ત્યાં તમારો મગજ, અરે હું પોતાને ભગવાન માનું છું ને, આ કોઈ મને ભગવાનનો મગજ ક્યારે જાય? ભગવાન ક્યારે ગુસ્સો કરશે? પછી ભગવાન ક્યારે જીત કરશે? ક્યારે ભગવાન ક્યારે પજેસિવ થાય? ક્યારે ભગવાન ક્યારે જેમ 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 પોતાને જૈસે જૈસેમ અપને આપકો ભગવાન કે રૂપ મેં અહેસાસ મેં આતે ના, અપને આપ મેં આપકા બિહેવિયર ચેન્જ હો જાયેગા. બોલો, હો જાયેગા કે નહીં હો જાયેગા? ક્યું હો જાયેગા? ક્યોંકિ હમને અપને આપકો ઉસ રૂપ મેં અનુભવ કર લિયા. પ્રોબ્લેમ સબસે બડા હૈ કે હમને અપને આપકો કભી ભગવાન કે રૂપ મેં ન દેખા, ન જાના, ન માના, ન અહેસાસ કિયા. ઇસલિયે હમ ક્યા રહે જાતે હૈ, ઇસલિયે હમ ક્યા રહે જાતે હૈ. મિલી ઓળી પેલો દિવસ, સપના જોવાનો દિવસ છે આજ. શું જોવાનો દિવસ છે? મિલી ઓળી પેલો દિવસ, સપના જોવાનો દિવસ છે, અને છેલ્લો દિવસ એ સપના સાકાર થઈ ગયા ની અનુભવવાનો દિવસ. 9 ડેઝ, ચાલો આજથી ભગવાન બનવાનું સપનું જોવાની શરૂઆત કરીએ. ચાલો આજથી ભગવાન બનવાનું. ગુરુદેવ, અમને તો સપનામાં ભગવાન દેખાતા નથી. ભલે ન દેખાતા હોય, આજથી ભગવાન બનવાના સપનાની શું કરવી છે? ઓર હમ સપને નહીં હકીકત કો બુનતે હૈ, ક્યા હમ સપને નહીં હકીકત કો બુનતે હૈ? એમ પોતાની જાતને કયો, આજ ભલે સપનું લાગતું હોય પણ કાલ બની શકે કે ન બની શકે. ઇટ્સ પોસિબલ કે તમારામાંથી અચાનક કોકને દીક્ષાનો ભાવ થઈ જાય અને 28 તારીખે તમારામાંથી કોકની દીક્ષા થઈ જાય, સપનું હકીકત બની જાય કે ન બની જાય, ઇટ્સ પોસિબલ. પણ આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એક જ છે, સંસારમાં આપણે કેટલાય સપના જોયેલી. અહીંયા ઘર બનાવવું છે, અહીંયા પછી મને આમ કરવું છે, ત્યાં ઓલી ગાડી લેવાની છે, ત્યાં મારે આવું આમ કરવાનું છે. સંસારમાં સપનાઓનો પાર નથી અને ધર્મમાં આપણને સપના જોતા આવડતું નથી. કેટલાને ધર્મના સપના આવે? આ સુધીમાં હું સમોસણમાં છું ને એકદમ તીર્થંકરની જગ્યા પર બિરાજમાન છું, દેશને આપી રહ્યો છું, બધા સાંભળી રહ્યા છે, પછી મારી પાસે કોઈ હાથ જોડીને આવે છે, ભગવાન મને દીક્ષા આપો, અને હું કોઈને દીક્ષાનો પાઠ ભણાવું છું અને એ આત્માનું કલ્યાણ કરું છું, આવું સપનું કેટલા ના આવે? હલો, આવું સપનું કેટલા ના આવે છે? પણ કોઈ ગાડી લીધી છે ને, ક્યાં કોઈ બંગલો લીધેલો છે ને, ક્યાં કંઈક બીજું કંઈક કરેલું છે ને, ત્યાંને મળવા ગયા છે, આનું આમ કર્યું છે, આવા સપના સંસારના હજી પણ આવશે કે નહીં આવે? યા કોઈ સાથે પ્રોબ્લેમ થયો હોય તે પ્રોબ્લેમના સપના આવશે, પણ મારા ભગવાન બનવાના સપના આવે છે કે નથી આવતા? ચાલો આજથી શું કરવું છે? આંખ બંધ કરો પાછી. આપણે ખાલી વ્યાખ્યાનો ચલાવેલું, શું ખાલી વ્યાખ્યાનો વ્યાખ્યાનો ચાલે ને પછી પૂરું થઈ જાય? નહીં, આંખ બંધ કરો, ચાલો સુઈ જાઓ. હું તમને હાલડા ગાઉં છું. સુઈ જા ઓ વાલા ભક્ત રે, સપના જોવાને ભગવાન બનવાના. સુઈ જાઓ, ઊંઘ આવી રહી છે, સુઈ જાઓ, સુઈ જાઓ. અરે કોઈ ઊંઘમાં કોઈ હસતું હોય?
નાનું બાળક હોય ને ઊંઘમાં હસતું હોય, સપના જો, શેના સપના જો, સપના જો કાંકરિયાજી, સપના દેખો ક્યા, કે આપકો ભી ભગવાન બનને કા સપના દેખના હૈ, બસ આપ ભગવાન બન કર બેઠે હુએ હૈ, સમોસન કે બીચ મેં બેઠે હુએ હૈ, ઓર ઉષા દેવીજી ગણધર બન કર આપકે સામને ખડી હૈ, ભગવાન મેં આપકે લિયે ક્યા સેવા કરું, હેલો. મેં માલુમ હૈ, મેં જબ તપ સમ્રાટ ગુરુદેવ કો મિલા ના, ઉસ દિન સે મેને તપ સમ્રાટ જૈસે બનને કે સપને દેખને શુરૂ કર દિયે, મેં ભી ઉનકી તરહ એસે દીક્ષા દુંગા, મેં ભી ઉનકી તરહ એસે વો કરુંગા, યે કરુંગા, વો કરુંગા, ઇતને સારે સપને દેખને શુરૂ કર દિયે, તો ઉસમે સે આજ મેને બહોત સારે સપને સાકાર કર લિયે. હેલો, સુઈ જાઓ, સપનું આવવું જોઈએ તમને આજ, ભગવાન બનવાનું સપનું આવવું જોઈએ આજ. સમોસાના પગથિયા ચડી રહ્યા છો, તમારી માટે બધા જય જયકાર બોલાવી રહ્યા છે, ને પધારો પધારો ભગવાન, એવી તમારી માટે બધા બોલી રહ્યા છે, ને તમે એકદમ સમોસાના પગથિયા ચડી રહ્યા છો, ધીરે 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 તમે અનાસક્ત ભાવે સોનાનો ગઢ, રત્નના કાંગરા, રત્નનો ગઢ, મણિરત્નના કાંગરા, મધ્યમાં સિંહાસન, સિંહાસનની પર તમે બિરાજમાન છો, ભવ્ય જીવનને તમે દેશના આપી રહ્યા છો, તમે બોધ આપી રહ્યા છો, બધા તમારો બોધ સાંભળીને એકદમ પોતાનો આત્મા વિશુદ્ધ કરી રહ્યા છે, કેટલાય આત્મા ઊભા થાય છે, તમારી પાસે આવી રહ્યા છે. હે ભંતે, અમને સંયમ આપો, હે ભંતે, અમને ત્યાગ કરાવો, હે ભંતે, અમને તપસ્યા કરાવો, હે ભંતે, અમને આંબિલની ઓળી કરાવો. અને તમે બધાને અનબિલના પચખાણ આપી રહ્યા છો. હેલો, કેટલું શ્રેષ્ઠ દ્રશ્ય હશે ત્યારે, પછી કઈ આવા કપડા નહીં પહેરેલા હોય, ત્યારે તો દિવ્ય સમોસરણ હશે. સપના જુઓ, સુ જાઓ, સપના જુઓ. અમેરિકા વાલે ભી સપના દેખના શરૂ કર દો. દિવ્ય સમોસરણે દેશ ન દેતા મારા આત્માને મારે જોવો છે. દિવ્ય સમોસરણમાં દેશ ન દેતા મારા આત્માને મારે જોવો છે. ભગવાન, તને તો સમોસરણમાં ઘણી વાર જોયો છે, આજ મારે મને જોવો છે, અને એ જ મારી આંબિલની ઓળીની શરૂઆત છે. ઓકે, પાછા પારસ્તંભમાં પધારો. હેલો, કભી કભી સપને હી સાકાર હોતે હૈ, પોતાની જાતને આ અનુભવમાં જેમ જેમ લાવશો ને, થોડી થોડી વાર માટે પણ લાવશો, જોઈએ તમારો આખો સ્વભાવ બદલાઈ જશે, આખો તમારો વ્યવહાર બદલાઈ જશે, આખું તમારું ચિંતન બદલાઈ જશે, આખી તમારી અંદરની દશાઓ બદલાઈ જશે. તમે પોતાને ભગવાન માનીને ઘરમાં પ્રવેશ કરો તો જેને ઓર્ડર કરી શકો કે ન કરી શકો, તમે પોતાને ભગવાન માનીને ઘરમાં પ્રવેશ કરો તો જેમ તેમ ચપ્પલને ફેંકી શકો કે ન ફેંકી શકો, તમે જેમ જેમ પોતાને ભગવાન માનો એમ એમ ઘરમાં તમારું આખું બિહેવિયર બદલાય કે ન બદલાય. ફર્સ્ટ લાઈન, હું પોતાને જેવો માનું છું એવો હું, હું પોતાને જેવો માનું છું એવો હું બની જાઉં છું. અને આપણે બધું જ માનીએ છીએ, એક માનતા નથી પોતાને, પોતાને
આજથી શું કરવાનું છે? આ એન્વિલની ઓળીમાં 9 દિવસથી શું કરવું? આજે પોતાને અરિયંત માનો, કાલે પોતાને સિદ્ધ માનો, પરમ દિવસે પોતાને આચાર્ય માનો, પછી તમને ઉપાધ્યાય માનો, પછી તમને પોતાને શું માનો? સાધુ માનો, અને પછી મહાજ્ઞાની, મહાધ્યાની, મહાતપસ્વી થઈ શકે કે ના થઈ શકે? મારે મારી લાઈફમાં કોઈ પણ કામ કરવું હોય ને તો હું પહેલા છે ને પોતાની જાતને મૂકી દઉં. શું કહી દઉં? મૂકી દઉં. ને 6-1 મહિના પહેલા એકવાર છે ને ન્યૂઝ પેપરની અંદરમાં જીઓ વર્લ્ડ સેન્ટર એવું વાંચ્યું હતું, અને પછી મેં અંદરના હોલ ને બધાના ફોટોગ્રાફ જોયા હતા, અને મેં દિવસે વિચાર કરી લીધો કે મારે છે ને જીઓ વર્લ્ડ સેન્ટર ની અંદર એક દિવસ વ્યાખ્યાન આપવું છે. સમજાણું કઈ? મે દિવસે અંદરમાં સંકલ્પ, મારા અહીંયા છે ને વ્યાખ્યાન આપવા જવું છે. અહીંયા 1 સાથે 1000 લોકો બેઠા હોય ને, આપણે પ્રભુનો માર્ગ બતાડવો છે. શું થાય? તમે સપનું જોવો તો સપનું શું થઈ જાય? સાકાર થાય કે ના થાય? તમે સપનું જોવો તો સપનું સાકાર થાય કે ના થાય? તમે કલ્પના કરો કે મારે મહાવિદ્ય ક્ષેત્રમાં એક દિવસ જન્મ લેવો છે, અને ત્યાં મારે સમોસોની વચમાં જઈને ભગવાન બનીને બેસવું છે. પણ આપણને ક્યારે પણ છે ને એવા ઊંચા ઊંચા ટાર્ગેટ બનાવતા આવડતા જ નથી. આવડે? આપણે ઊંચો ટાર્ગેટ બનાવતા જ નથી. આપણાથી કેમ થાય? આપણે કેમ કરી શકીએ? આપણે કઈ એવું થઈ શકીએ? આપણે થોડી ભગવાન બનવાના? આપણામાં કેવું કઈ હતું? આપણે તો સાવ પોતાની જાતને નબળા માને, એ નબળા રહીએ કે સબળા બને? પોતાની સેલ્ફને વીક માને, એ વીક રહીએ કે વીર બને? અને પોતાની જાતને જે સ્ટ્રોંગ માને, પોતાની જાતને જે એ બને કે ન બને? ભલે કષ્ટો આવે, ભલે વેદના આવે, ભલે તકલીફ થાય, ભલે કાંઈ પણ થાય, મારે પહોંચવું જ છે. પહોંચાય કે ન પહોંચાય? પહોંચાય કે ના પહોંચાય? પહોંચી શકાય. બસ વધુ નહીં કહું. આજે પહેલી એમ્બિલ છેવા કેટલા? આજે પહેલી એમ્બિલ છેવા કેટલા? બરાબર. અને આ એમ્બિલનું પાણું નહીં થાય અને 1008 પૂરી થશે પછી જ પાણું થશે એવું વિચાર કરવા વાળા કેટલા? પહેલે દિવસે સંકલ્પ હોય શેનો? પહેલા દિવસે સંકલ્પ હોય હવે તો પાણું ક્યારે થશે? સૌમ્યાજીનો રેકોર્ડ મારે તોડવો જ છે. 1008 કરે તો મારે 1011 કરવી જ છે. જો તપ સમ્રાટનો રેકોર્ડ કોણ તોડે છે? એક મહાગુરુનો જે રેકોર્ડ છે એને કોણ તોડશે? એક મહાસાધ્વી, એક મહાતપસ્વી તોડશે કે નહીં તોડે? તો તમારામાં કેટલા ચેલેન્જ લેવા તૈયાર છે? યસ. કેમ કે આવતીકાલ તપ સમ્રાટ ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબે કરેલી 999મી એમ્બેલ એનો રેકોર્ડ બનાવશે કોણ? પરમ સૌમ્યાજી મહાસજી આવતીકાલે કેટલા મી છે? 900 બોલો 99મી એમ્બિલ છે, અને 1000મી એમ્બિલ પાવનધામમાં ઉજવવાના છે. કેટલામી? 1000મી એમ્બિલ એમની ક્યાં છે? પાવનધામ કાંદિવલીમાં છે. અને તમારી પાસે એક આજ ને કાલ 2 દિવસ છે, અને પછી તો સીધા પારલા, અને પારલાથી પાણ. એટલે હવે અહીંયા તપસ્વી તરીકે આવી શકશે એવો તમારી પાસે એક આજ અને એક આવતીકાલ 999 દિવસ. એટલે આવતીકાલ સવારથી આપણે શું કરવી છે? 999 એમ્બિલ આખા ઘાટકોપરમાં, આખામાં, બધામાં થાય એક એની પ્રેરણા જ અમારી. અને એની સાથે સાથે કાલે એવી ગીતોની રમઝટ ચાલે, કાલે એવી સાંજની અનુમોદના ચાલે કે તમારા બધાની અંદરમાં એક સપનું બની જાય કે મારી પણ 1011 એમ્બિલ થઈ રહી છે. હલો, હો જાય કે ન હો જાય? થઈ જશે કે નહીં થઈ જાય? કેટલા સપનું જોવે છે કે મારે પણ 1008 કરવી છે? સપનું, ખાલી સપનું, સપનું. સપનું જોવામાં ક્યાં તમારે કઈ? સપનામાં તો કેરી ખાઈ લેજો, વાંધો નહીં, પણ સપનું તો જોઈ લે એકવાર. હેલો, શું રજનીભાઈ, સપનું જોવામાં કઈ પ્રોબ્લેમ છે? એમાં કોઈ પ્રોબ્લેમ નથી. દીક્ષા લેવી તો પ્રોબ્લેમ છે. દીક્ષાનું સપનું જોવામાં
आज जिसने सपना देख लिया कल उसका साकार हो गया, जिसने सपना ही नहीं देखा उसका साकार कैसे होगा। એટલે આજના આખા પ્રવચન નો સાર શું છે, હું પોતાને જેવો માનું છું એવો હું બની જાઉં છું, હું પોતાને તપસ્વી માનું તો તપસ્વી બની જાઉં, હું પોતાને જ્ઞાની માનું તો જ્ઞાની બની જાઉં, હું પોતાને સાધક માનું તો સાધક બની શકું, હું પોતાને સિદ્ધ માનું તો ઇટ્સ પોસિબલ કે ઇમ્પોસિબલ? ઇટ્સ પોસિબલ, બટ આઈ એમ રિસ્પોન્સિબલ. એનું રિસ્પોન્સિબલ કોણ છે? પોતે કે બીજું કોઈ? પોતે કે બીજું કોઈ? સૌમ્યજીના 1008 કે કાલે 999 થાય એના રિસ્પોન્સિબલ કોણ છે? એ પોતે કે બીજું કોઈ? આપણે બધા કંઈ આશીર્વાદ છે, સાંજી ગાયરી આ કલી અને કૃપા છે, બધું છે, પણ આખર તો કરવાનું કોણે છે? કરનારા કોણ છે કે નથી? અને કરનારા ધારે, કરનારા ધારે તો કરી શકે કે ના કરી શકે? કરનારા ધારે તો કરી શકે કે ના કરી શકે? કરી શકે? તમારા મધ્યમાં કેટલા કરી શકશે? કાલે 999 થાય ને કાલથી તમારી શરૂઆત થઈ જાય, આજથી જ શરૂઆત થઈ જાય, એવા કેટલા છે? બસ મારે હવે પાણું કરવું જ નથી. અરે એકવાર હાથ તો ઉપર કરો, બે રીતે હાથ ઉપર કરાય, મારે નથી કરવું, નથી કરવું, નથી કરવું, નથી કરવું, નથી કરવું, મારે કરવું જ છે, કરવું છે, કરવું છે, કરવું છે, કરવું જ છે. હેલો કાકરિયાજી, ક્યા નો આંબિલ કરના હે, કરના હે, કરના આંબિલ કે ઓલી પૂરી કરની આજ? પક્કા હાથ ઉપર? એ હા વાલા હાથ હે કે ના વાલા હાથ હે? એ હા વાલા હાથ હે. યસ. તો મુજે ક્યા ચાહીએ? સબકે લિયે ક્યા ચાહીએ? ક્યા વખતે બધાની આંબિલની ઓળી સૌમ્યજીના આજે પહેલે દિવસે દર્શન કર્યા છે, મહા તપસ્વીના દર્શન કરે, એની તપસ્યા શું થઈ જાય? નિર્વિઘ્ન પરિપૂર્ણ થઈ જાય. એટલે આજથી સીધા 9 આંબિલના પચખાણ વાળા ઉભા થાવ, સીધા 9 આંબિલના પચખાણ. જો હોગા હોગા હી, જો હોગા નહીં હોગા હી, એક એક કરકે ક્યાં લેના, એક સાથ 9 કે પચખાણ. વાહ, બહુ સારે ખડે હો ગયે. નમો રિયંતાણમ, નમો સિદાણમ, નમો એરિયાણમ, નમો વિઝયણમ, નમો લોય શબ્દ સાહુણ આંબિલ વિહમ દિવ્યમ પ્યાહારમ પચખાણ અશ્ણ ખાયમાં સાયમાં અનથણા ભગણમ લેવા લેવેણમ સબ સમાહી વત્યાગારણમ વો સૌમ્યજી મહાશ્રી કે 998 ક્યા 998 998 આંબિલ કૃપાજી મહાશ્રીની કેટલા મી? 400-500 મી? 430 મી આંબિલ? વાહ. અંદર દેહં તિવ્યં પ્યાહારં પચખાણ અશ્ણં ખાયમાં સમદ મુગણં લેવા લેવેણં સવાશમાહી વત્યાગારણં વોશ કરિયા તપના કેસરિયા અહો ભાવ કરીએ તપસ્વીને વંદના અનુમોદના 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 સૌએ ઓળીના પાસ લીધા હશે, ન લીધા હોય તો તે વ્યવસ્થા માટે બાજુમાં જ પરાગભાઈના આરાધ્ય વનની અંદરમાં
ઓળી માટેની એમ્બિલ આરાધના માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આવતીકાલે સૌમ્યાજી મહાસિંહ જ્યારે 999 એમ્બિલ હશે ત્યારે બધા જ અહીંયા પણ એમ્બિલની આરાધના કરે. આજે પણ એના એડવાન્સ પાસ લઈ લેજો જેનાથી આવતીકાલની વ્યવસ્થાની પણ ખબર પડે. સતસાથ આવતીકાલે સૌમ્યાજી મહાસિંહ વ્યાખ્યાન પૂરું થાય પછી અભિગ્રહ ધારણ કરીને ઘરે 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 એમ્બિલનું વોરવા જવાના છે. શું કરવાના છે? ઘરે 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 ઘરે. આમ તો અત્યારે આપણે ત્યાં રિવાજ પડી ગયો, શું એમ્બિલ શાળામાંથી જ એમ્બિલની ગોચરી મળી જાય એટલે ઘરેમાં ક્યારે કાંઈ પણ. કાલે એમનો વિચાર છે કે મારે ઘરે ઘરે અલગ 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 ઘરે જઈ અને ત્યાંથી માત્ર જે એમ્બિલના સુકા મમરા મળે તો મમરાને જે મળે તે અભિગ્રહ ધારણ કરીને જવું છે અને મારે કાલે એવી રીતે એમ્બિલ કરવી જ. રજનીભાઈ કદાચ બની શકે તમારી ઘરે આવી જાય ને એનો અભિગ્રહ હોય કે રજનીભાઈ જો દીક્ષાનો સંકલ્પ કરે તો મારે 999 એમ્બિલ કરવી છે, નહીતર પછી પારણા કરવા જ નથી. એવો સંકલ્પ હોઈ શકે ને? હોઈ શકે. તમે એના ધર્મ માતા પિતાના રૂપમાં છો તો કદાચ હોઈ શકે. ઇટ્સ પોસિબલ નહીં? યસ નો પોસિબલ? હા, તમારા હાથમાં છે ને એનો અભિગ્રહ પૂરો કરાવો કે ન કરાવો. દેવાનું પ્રિયો, ખૂબ સરસ મજાના આ આરાધનાના દિવસો, એમ્બિલની ઓળીનો અવસર તમે બધા ભાવથી લાભ લઈ રહ્યા છો. એની સાથે સાથે આજે સાંજે પણ રાત્રિ પ્રવચન પણ છે. કેટલા વાગે છે રાત્રિ પ્રવચન? 8:30 થી 9:30 રાત્રિ પ્રવચન પણ છે. એમાં પણ તમે બધા ભાવથી લાભ લઈ શકશો. દેવાનું પ્રિયો, ચાલો અચ્છા ગઈકાલે બધા લોકલેન્ડના સેન્ટર્સ જેટલા હતા એના દીદીશ અને લોકલેન્ડના બાળકોએ ભેગા મળી અને બધાએ કાલે 999 એમ્બિલ કરી હતી. બહુ સરસ. શુભ થાઓ, મંગલ થાઓ. ઓર મહાતપસ્વી હશે. વાહ, યે ક્યા ચલ રહ્યો? યે સાંજી ચલ રહી ક્યા ચલ રહી? રોયલ પાર્ક કે અંદર મેં રોયલ પાર્ક હે ક્યા હે? સરસ સરસ. તમે જોઈ રહ્યા છો કે બધે અલગ અલગ જગ્યા પર બધા કાર્યક્રમ ચાલી રહ્યા છે. બાળકો, યુવાનો, વડીલો બધા જ જોડાયેલા છે. અલગ અલગ ગામમાં, અલગ અલગ ક્ષેત્રોમાં, અલગ અલગ એરિયાઝમાં બધા જ લોકોના દીદી, બધા લોકોના બાળકો, બધાને ખબર છે કે સૌમ્યાજી મહાસિંહ શું કરી રહ્યા છે. યસ, એક વાર અનુમોદના માટે ઝૂકેલું મસ્તક અનંતા કર્મને ક્ષય કરાવી શકે. એક વાર ઝૂકેલું મસ્તક અનંતા કર્મને ક્ષય કરાવી શકે. કેટલા મસ્તક ઝૂકી રહ્યા છે? ગામ ગામ, નગર નગર, દેશ દેશના ખૂણે ખૂણે હજારો લોકો ઝૂકી રહ્યા છે. સેને ઝૂકી રહ્યા છે? બીજા પાસ્તાને નહીં, એમ્બિલને નમી રહ્યા છે. સેને નમી રહ્યા છે? એમ્બિલને નમી રહ્યા છે. ચાલો તપસ્વી સુરવીરા આ જાઓ. કેટલા ઉપવાસ? 2 મહિના સુધી એક ઉપવાસ, 2 મહિના સુધી છઠના પાણે છઠ, 3 મહિના અઠમના પાણે અઠમ, 4 મહિને 4ના પાણે 4, 5 મહિને 5માં પાણે 5, 6 મહિને 6ના પાણે 6, 7 મહિને 7ના પાણે 7ના પાણે 7ના પાણે 7, 8 મહિને 8ના પાણે 8ના પાણે 8ના મહિને 8, 9ના પાણે 9ના પાણે 9ના પાણે 9, 10ના પાણે 10ના પાણે 10, 11ના પાણે 11ના પાણે 11, 12ના પાણે 12ના પાણે 12. એ 12મી વારીનો આજે કેટલામો છે? 5મો. હા હા હા. 5 પાસ વ્રંતિ વિંપી આહારમ પચખાણ અશણમ ખાયમમ સનંત મુગેણમ સાસાગરણમ સવાશમાહી વત્યાગરણ વો તપસ્વી શુરવીરા. ઓ તપસ્વી શુરવીરા વીરના તપસ્વી.
तपस्वी शूरवीरा अडग मेरूनी शीला जाने अडग मेरूनी शीला तपस्वी शूरवीरा विरना तपस्वी शूरवीरा अडग मेरूनी शीला जाने अडग मेरूनी शीला तपस्वी शूरवीरा तपस्वी शूरवीरा अडग मेरूनी शीला तपस्वी शूरवीरा वीरना तपस्वी शूरवीरा अडग मेरूनी शीला जाने अडग मेरूनी शीला देवानु प्रियो राजकोट में पायल अजमेरा तेरमो उपास बार उपास में एक उपास तेर उपास वंते विंपी आहारम पचखान अशनम खैमम सैमत वगणम सासागरणम सबस समाहि वत्यागरणम बोश करिया तपना के सरिया अहो भाव करिए तपस्वी ने वंदना अतुपाश पास परंत विंबि आहारम पचखान अशनम खैमम सैमत वगणम सासागरणम सबस समाहि वत्यागरणम बोश आज्ञाबिल अंबिल विहम दिव्यंपि आहारम पचखान असनम खैमम समथम वगणम लिवालेवेणम सव समाहि वत्या गरण वो देवानु प्रियो अंबिल नी आराधना ए तन माटे पण श्रेष्ठ छे मन माटे पण श्रेष्ठ छे कर्म क्षय माटे पण श्रेष्ठ छे आ काळ मा समय मा જેટલા આંબિલના આરાધકો હોય એમાંના કેટલાય આરાધકો પોતાની અંદરના એવા ક્રોનિક ડિસીઝ એને પણ ક્ષય કરી દીધેલા છે. કારણ કે અમારાથી એક બેન આવેલા હતા, મેં એને લાસ્ટ ટાઈમ જ્યારે બરોબર આવી તો મહાવીર જયંતિનો દિવસ હતો એ સવાર પર મારી પાસે એના બધા રિપોર્ટ લઈને આવ્યા હતા. ગુરુદેવ ડૉક્ટરે આમાં કીધેલું જ કાંઈ નહીં, તમે આંબિલ કરવાનું શરૂ કરી દો એટલે બધું હોઈ જશે. પણ ગુરુદેવ કહે છે કે કિમો લેવાનો છે, આ લેવાનું, તમે કાંઈ લેવા નથી ને કાંઈ આપણે કરવું નથી, તમે એમ્બિલ કરીને મળી જશે. કાલે ગઈકાલે મારી પાસે આવ્યા હતા કે બધા રિપોર્ટ નોર્મલ જ છે અને કાંઈ છે જ નહીં મને. કે એટલે તપમાં શક્તિ છે, તપમાં ઉર્જા જ, તપમાં ક્ષમતા જ તમારા રોગને મટાડવાની, તમારા શોકને મટાડવાની, તમારા દુઃખને મટાડવાની, તમારા દારિદ્રને મટાડવાની તપમાં ક્ષમતા જ એમ્બિલ, તપમાં ક્ષમતા જ તમારા અંદરમાં રહેલા જેટલા પણ દોષો એને ક્ષય કરવાની અને અંબિલ તપમાં ક્ષમતા છે તમારા સર્વ અંતરાયોને દૂર કરવાની. એક અંબિલની તપની આરાધના થતી હોય તો દ્વારિકા ક્યારે બોલો દ્વૈપાયન ઋષિના કોપથી બળે નહીં, અને એક અંબિલની આરાધના થતી હોય ઘરમાં તો ઘરમાં ક્યારેય વિઘ્નો આવે નહીં. એટલે શું કરવી જોઈએ ખબર છે? ઘરમાં એક સાંકળ બનાવી છે. શેની સાંકળ? ચેઇન. આજે આને આંબિલ છે, કાલે આને આંબિલ છે, પરમશે આને આંબિલ છે, પછી આને દિવસે હવે ઘરમાં રિયાજ બે કે ત્રણ એમાં આને નાને એને થઈ ગયા. ફેર ટ્રાય કરો ક્યાં જેટલી થઈ શકે. ચાલો વીકલી એકવાર અમારા ઘરમાં આંબિલ થતી હશે, વીકલી એકવાર અમારા ઘરમાં આંબિલ થતી હશે. અને જે આંબિલનું ભોજન કરતા હોય એનું મન શુદ્ધ થાય, વિચાર શુદ્ધ થાય, ઘરમાંથી ક્લેશ જાય ને ઘરમાંથી રોગ પણ ચાલ્યા જાય. ટ્રાય કરો બધાના ઘરોમાં શું થવી જોઈએ અને આજે પણ શું થવી જોઈએ. કેટલા આંબિલ છે આજે? બધા મળીને કેટલા આંબિલ છે? અહીંયા બેઠા છે એમાંથી કેટલા આંબિલ છે? અને લાઈવમાં છે એમાંથી કેટલા આંબિલ છે આજે? વાહ, જસીરભાઈનો હાથ ઉપર છે, બધા બધાના હાથ ઉપર છે. વેરી ગુડ. તો સંકલ્પ કર્યો કે આજે આંબિલથી પોતાના આત્માને ધન્ય બનાવો છે. ઓકે, શુભમ ભવ. ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં, નિફેરા ફર્યો જન્મને મરણના, સુતો હતો આ તમને આપે જગાડ્યો, મહા ઉપકારીને વંદન હજારો. શિષ્યોના કર્મોનો ભાર ઉપાડે, ને કર્મોના બંધન હળવા કરાવે.
માય કજ ચિંતા સતાવે, રહી જાય ના કોઈ માજધારે, નીકળ્યા હતા સ્વ કલ્યાણ કાજે, છતાં ડૂબતા આત્મને બચાવે, જહાજ સમાન સર્વને ઉગારે, તરી જાય પોતે ને સર્વને તારે. ખોવાયો હતો હું ભવના ભ્રમણ માન, પામીને અનેકો છે તરિયા, કરુણા નિદાન ગુરુદેવ છે મળ્યા, દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા, ભક્તિમાં શક્તિ સહુ કામ થાતા, ઉપકારો ના કદે વિસરાતા, આપ મગણિત જડ કે છે તારા, એનાથી વધુ ઉપકારો તમારા. શુભ હો, મંગલ હો. ચાલો મંગલ પાઠ દવાનું પ્રિયો, તમે આટલા બધા ભાવિકો આંગલની આરાધના કરશો પારસધામના આંગણે, બાજુમાં જ આરાધ્યવન પાર્કની અંદરમાં આંગલનો મંડપ બંધાઈ ગયો છે, અને માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર એમણે આખી આ આંગલની હોળીની આરાધના, આખો આ મહોત્સવ, એ મહોત્સવનો લાભ લઈ એ ધન્ય બન્યા છે. જેટલી આંબીલની આરાધના થવાની છે એ તમામ આંબીલ, એની વ્યવસ્થા જયેશભાઈ સવારથી માં લાગેલા છે, બરોબર છે ને, બધું ગોઠવાઈ ગયું છે. એ વન આપણા ભાવ હોય તો બધું શું થઈ જાય, થઈ જાય ને, શ્રેષ્ઠ થઈ જાય. નમો રિહંદાણમ, નમો શ્રાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોય શબ્દ સાહુણમ, ચરારી મંગલમ, અરિહંતા મંગલમ, શ્રા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ, ચતારી લુગુત્તમા, અરિહંતા લુગુત્તમા, શ્રા લુગુત્તમા, સાહુ લુગુત્તમા, કેવલી પનતો ધમો લુગુત્તમો.
चदारी शरणं पवज्जामि अरिहंते शरणं पवज्जामि सिदे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलीपनतां धमां शरणं पवज्जामि चार शरणा दुखरणा मंगलकरणा अवर शरण नहीं कोई जो भविय प्राणी आदरे अक्षय अविचल पद हो अमृत बसे लब्धि तना भंडार गुरु गौतम ने सवरिये मनवांचित फलदातार भावे भाव न भाविये भावे दीजे दान भावे धर्म आराधिये भावे केवल ज्ञान भावे पर निर्वाण। हे महा उपकारी गुरुदेव, आज आपे परमात्मा बनवानो मार्ग कई रीते अमे सब परमात्मा बनिए अरिहंत परमात्मा बनिए એ બોધ વચન ફરમાવી અનંત અનંત ઉપકાર કર્યો છે આ આત્મા પર. હે ગુરુદેવ, અમે પણ આપના આ વચનોને સાર્થક કરશું, પ્રભુ બનવાના એ સ્વપ્નને સાર્થક કરશું. અનંત અનંત ઉપકારી ગુરુદેવ, આપના ચરણોમાં અગણિત વંદના, અગણિત વંદના, અગણિત વંદના. પયાહીણમ વંદામી નમંસામી સકારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી મધ્યેણ વંદામી. તિખુતો આયાહીણમ પયાહીણમ વંદામિ નમંસામિ સકારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામિ મધ્યેણ વંદામિ. તિખુતો આયાહીણમ પયાહીણમ વંદામિ નમંસામિ સકારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામિ મધ્યેણ વંદામિ. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કી જય હો, જય હો, જય હો. પૂજ્ય ડુંગર જય માણિક પ્રાણરતિ ગુરુદેવો કી જય હો, જય હો, જય હો. રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ કી જય હો, જય હો, જય હો. સર્વ ગુરુ ભગવંતો ઔર મહાસતીજીઓ કી જય હો, જય હો, જય હો. જિન શાસન દેવો કી